નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે રાજ્યમાં બિપુરજોઈ વાવાઝોડું અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું બિપુરજોઈ વાવાઝોડું હવે સતત તેની દિશા બદલી રહ્યું છે, ત્યારે અત્યાર સુધી ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે તેવી અગાઉ આગાહી હતી. જો કે વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો વધ્યો છે. હાલ ગુજરાતના દરિયાના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ સહિતના જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બિપુરજોઈ વાવાઝોડાની અસર દરિયામાં જોવા મળી રહી છે, ત્યારે હાલ તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 15 જૂને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે. તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી દેવાય છે. ત્યારે મિત્રો, સંભવિત બિપુરજોઈ વાવાઝોડાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડું પોરબંદરના સમુદ્રથી 420 કિમી દૂર છે અને દ્વારકાના સમુદ્રથી 460 કિમી દૂર છે, તેમજ કચ્છના નલિયાના સમુદ્રથી 550 કિમી દૂર બિપુરજોઈ વાવાઝોડું છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્રને ક્રોસ કરશે. એટલે કે મિત્રો, આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા નજીક સતત ને સતત આવી રહ્યું છે. ત્યારે મિત્રો, બિપુરજોઈ વાવાઝોડું પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર અને દ્વારકાથી 530 કિલોમીટર દૂર છે. હાલ બંદરો પર ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપુરજોઈને લઈને ગુજરાતના તમામ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહ્યું છે. ત્યારે મિત્રો, IMD વેબસાઇટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી કરવા ગયેલી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં પણ વધારો થયો છે. ત્યારે મિત્રો, અરબ સાગરમાં બિપુરજોઈ વાવાઝોડું સક્રિય થયું છે, ત્યારે હાલમાં તેની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે છે અને આજે વાવાઝોડું તેની સૌથી મહત્તમ ગતિ પકડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. ત્યારે મહત્ત્વનું છે કે રાજ્યના દરિયા કિનારે તેની અસર જોવા મળશે. તાવ તેની સૌથી વધુ ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી. ગુજરાતના દરિયા કિનારે આવેલા જિલ્લાને સતર્ક કરી દેવામાં આવ્યા છે. ત્યારે સૌથી વધુ સ્પીડમાં બિપુરજોઈ દરિયાને ધમરોળ છે, જેને લઈને NDRFથી માંડીને કોસ્ટગાર્ડ સહિતની ટીમ તૈનાત થઈ ગઈ છે. ત્યારબાદ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડવા લાગશે અને અંદાજે 15મી તારીખે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનની બોર્ડરને